અરબ સાગરમાં લો પ્રેશરને કારણે સુરત તાપી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડતા ઉનાળાની ગરમીમાં સવારે ટાઢ થઈ હતી। વરસાદના કારણે ચોમાસુ જેવો થોડો સમય માટે લોકોએ અહેસાસ કર્યો હતો। મહુવામાં સૌથી વધુ 22 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે તાપી જિલ્લામાં વ્યારામાં 3 ઇંચ, વાલોડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। જો કે કેરી પાક અને ડાંગરના પાકને કમોસમી વરસાદથી નુકસાન થયું હતું। સુરત જિલ્લામાં સોમવારે વહેલી સવારે લો પ્રેશરના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં મહુવામાં 22 મિલીમીટર, માંડવીમાં 12 મિલીમીટર, પલસાણામાં 3 મિલીમીટર અને ઉમરપાડામાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। જિલ્લાના અન્ય તાલુકામાં પણ ઝરમર તેમજ ઝાપટા વરસાદના પડ્યા હતા। નગર અને તાલુકામાં ઠેર ઠેર કડાકા ભડાકા સાથે વહેલી સવારે તૂટી પડેલા વરસાદથી ખેડૂતો સહિત ગ્રામ્ય પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી। પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા ઘણા દિવસથી કાળઝર ગરમી વચ્ચે વરસાદની આગાહી મુજબ આજ રોજ સવારે વરસાદ જાણે સિઝનની પહેલી એન્ટ્રી માળી હતી। કડાકા ભડાકા સાથે તૂટી પડેલા વરસાદમાં થોડા સમય માટે વીજળી ડૂલ થઈ ગઈ હતી, જ્યારે બીજી બાજુ ખેતરમાં ખુલ્લા પાક અને ખુલ્લામાં પડેલા સાધન સામગ્રીને સલામત જગ્યાએ ખસેડવા માટે ઠેર ઠેર દોડધામ મચી ગઈ હતી। કાળઝર ગરમી પછી આવી પડેલા પહેલા વરસાદથી લોકોએ થોડા સમયની ઠંડક અનુભવી હતી। સારા વરસાદની આશા સાથે લોકોએ જાણે વરસાદના વઢામણા કર્યા હતા।